જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય નામાના મૂળ તત્વ, અકાઉન્ટન્સી, ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ. આગળના વિડિયોની અંદર આપણે દાખલા નંબર 12 નો અભ્યાસ કર્યો હતો. દાખલા નંબર 11 બાકી હતો, જે હવે આપણે જોઈએ. એ અને બી 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. અહીંયા એ અને બી 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. સી ને તેઓ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે. સી છે એ નવો ભાગીદાર છે. એ તેના ભાગના 30% અને બી તેના ભાગના 20% સી ની તરફેણમાં ત્યાગ કરશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એ છે એ 30% અને બી છે એ 20% સી ની તરફેણમાં શું કરશે? તો કે ત્યાગ કરશે. અહીંયા તમને દાખલામાં ત્યાગનું પ્રમાણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે? ત્યાગનું પ્રમાણ જોઈ શકો છો, 30% અને 20%. તો એનું ત્યાગનું પ્રમાણ બરાબર 30% એટલે કે 30/100 ટકાવારી દૂર કરવા માટે છેદમાં 100 મૂકેલા છે. બી નું ત્યાગનું પ્રમાણ બરાબર 20% એટલે કે 20/100. આ 100 ક્યાંથી આવ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે ટકાવારીને દૂર કરવા માટે આપણે 100 નો ઉપયોગ કર્યો. હવે ત્યાગનું પ્રમાણ આપ્યું છે, તો એને આપણે શેમાં ફેરવવું પડે? તો કે ત્યાગના પ્રમાણને આપણે ત્યાગમાં ફેરવવું પડે. એનું સૂત્ર શું થાય? ત્યાગના પ્રમાણને ત્યાગમાં ફેરવવાનું. તો કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો વાત કરીએ એની, એનું જૂનું પ્રમાણ 5/8 ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો એનું ત્યાગનું પ્રમાણ છે 30/100. ગુણાકાર હોય તો આપણે લસાઅ લેવાની જરૂર નથી. 5×15 એટલે કે 150 અને અહીંયા 800. ઓકે, ચાલો આગળ બી ની વાત કરીએ. તો બી નું જૂનું પ્રમાણ 3/8 ગુણ્યા એના ત્યાગની જો આપણે વાત કરીએ, ત્યાગના પ્રમાણની, તો 20/100. ચાલો 3×6 એટલે કે 60/800. આ આપણને આવી ગયો વિદ્યાર્થી મિત્રો એનો ત્યાગ. આ શું આવી ગયો? એનો ત્યાગ આવી ગયો. હવે આને આપણે ટૂંકું રૂપ આપવું હોય તો આપણે આપી શકીએ છીએ. ટૂંકું રૂપ આપણે વિદ્યાર્થી મિત્રો આપી શકીએ છીએ. તો કે આનું ટૂંકું રૂપ થાય 3/16. આનું ટૂંકું રૂપ થાય 3/16 અને આનું ટૂંકું રૂપ થાય 3/40. પણ ટૂંકું રૂપ આપવું નથી. હવે આપણે આગળ વધીએ તો નવા પ્રમાણનું સૂત્ર થાય. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. ચાલો એનું જૂનું પ્રમાણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 5/8 માઇનસ એનો ત્યાગ જોઈએ તો 150/800. 150/800. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાડેલું કે નીચેનો ગુણાકાર કરી નાખવાનું, ઉપર ચોકડી પાડી દેવાની. ચાલો નીચેનો ગુણાકાર કરીએ, 800×8. કેલ્ક્યુલેટર સાથે રાખીને જ ગુણાકાર કરીએ. 800×8 એટલે
એટલે 6400 થશે 800 ગુણ્યા 8 એટલે કેટલા થશે 6400 ક્રોસ ગુણી નાખીએ વિદ્યાર્થી મિત્રો 5 ગુણ્યા 800 તો 4000 થશે ચાલો 150 ગુણ્યા 8 150 ગુણ્યા 8 એટલે 1200 થશે હવે 4000 માંથી 1200 જાય વિદ્યાર્થી મિત્રો તો 2800 2800 ના છેદમાં 6400 ઓકે આવી જ રીતે આપણે બી નું કરીએ તો બી નું જૂનું પ્રમાણ તો કે 3 ના છેદમાં 8 માઈનસ એનો ત્યાગ 60 ના છેદમાં 800 નીચેનો ગુણાકાર કરી નાખીએ 8 ગુણ્યા 800 6400 ક્રોસ ગુણી નાખીએ 3 ગુણ્યા 8 3 3 24 2400 8 ગુણ્યા 60 8 ગુણ્યા 60 એટલે 480 અહીંયા મૂકીએ 6400 2400 માંથી 480 જાય એટલે 1920 1920 હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો c નું શોધવું હોય નવું પ્રમાણ તો આના છેદમાં 6400 આના છેદમાં 6400 તો અહીંયા પણ આપણે 6400 મૂકી દેવાનો ઉપરનો સરવાળો કરીએ 2800 + 1920 એટલે ટોટલ થાય 4720 આજે 4720 ટોટલ થયું એને આપણે 6400 માંથી બાદ કરી દઈએ તો 1680 1680 તો આપણી પાસે જે નવું પ્રમાણ આવ્યું વિદ્યાર્થી મિત્રો એમાં બધામાંથી આપણે મીંડું મીંડું દૂર કરી દઈએ તો આપણી પાસે નવું પ્રમાણ બને આમાંથી મીંડું ઘટી જશે બધામાં છેલ્લે મીંડું છે જોઈ શકો છો તમે તો 280 જેમ 192 જેમ 168 હજી આને 2 વડે ભાગીને આપણે ટૂંકું રૂપ આપી શકીએ છીએ પણ એટલું બધું ટૂંકું રૂપ આપવાની જરૂર નથી હવે આપણે ત્યાગનું પ્રમાણ જો વિદ્યાર્થી મિત્રો જોઈતું હોય તો ત્યાગનું પ્રમાણ આપણી પાસે છે તે 3:2 આ 3 અને અહીંયાથી લીધા 2 ઓકે 3:2 આપણી પાસે છે ખરું પણ આપણે ખાલી નવો પ્રમાણ ગણતરી કરવાની હતી તો આ હતું વિદ્યાર્થી મિત્રો નવું પ્રમાણ શોધવાનો દાખલો ઓલ ઓફ યુ જય અંબે વિદ્યાર્થી મિત્રો